મિત્રો, આજે આપણે સ્નાયુના દુખાવા વિશે વાત કરવાની છે. મિત્રો, અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ પડે તો લાઇક કરજો. મિત્રો, ઘણી વખત આપણને ગરદન, પેઠ, હાથ અને પગમાં સ્નાયુનો દુખાવો થતો હોય છે. મિત્રો, ઘણી વખત આપણે વધારે ક્યારેક વજન ઉપાડીએ, ક્યારેક સૂવામાં આપણે ઓસિકું રાખવામાં ફેર થાય, ત્યારે આપણને આવો બધો દુખાવો જે છે તે સ્નાયુનો દુખાવો આપણને થતો હોય છે. મિત્રો, જ્યારે પણ સ્નાયુનો દુખાવો થાય ત્યારે આપણે સૌ પ્રથમ તો આરામની જરૂર હોય છે. મિત્રો, જ્યારે કોઈ પણ જગ્યાએ આપણને દુખતું હોય, માનો કે હાથ દુખતો હોય, ગાંડું દુખતું હોય, તો સૌ પ્રથમ આપણને આરામની જરૂર છે. આ જે હાથ દુખતો હોય તેને હલાવવો ન જોઈએ, ગાંડું દુખતું હોય તો તેને હલાવવો ન જોઈએ, ગરદનમાં દુખાવો હોય તો ગરદનને પણ બને ત્યાં સુધી આપણે ઓછી હલાવવી જોઈએ, અને આપણે સૌ પ્રથમ આપણે આરામની જરૂર હોય છે. મિત્રો, આપણે સ્નાયુના દુખાવા માટે ઘણી બધી વાર આપણને જે ખોરાક જે છે તેમાં પણ મહત્ત્વનો રોલ ભજવે છે. જેમ કે આપણે ખાવામાં જો પૂરતું આપણે ધ્યાન ન આપીએ તો આપણા સ્નાયુઓ જે છે તે નબળાવા પડે છે. એટલા માટે આપણે ખાવામાં આપણે સૌપ્રથમ ધ્યાન રાખવાનું છે. મિત્રો, આપણે કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં લેવાનું છે. કેલ્શિયમ લેવા માટે આપણે જે ખાદ્યપદાર્થો છે તેમાં દહીં, પનીર, દૂધ અને પાલક, આવા બધા જે ખોરાક જે છે તે આપણે લેવા જોઈએ. આ સિવાય મિત્રો, આપણે પોટેશિયમ પણ પૂરતા માત્રામાં લેવું જોઈએ. પોટેશિયમ લેવા માટે આપણે અખરોટ, કેળા અને સૂકા મેવા જે છે તે આપણે લેવા જોઈએ. મિત્રો, સ્નાયુનો દુખાવો હોય ત્યારે આપણે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ માલિશ કરતા હોય છે તો વધારે માલિશ ન કરવું જોઈએ. સામાન્ય હળવા હાથે આપણે માલિશ કરવું જોઈએ. જેમ કે કોઈ પણ આપણે જે દર્દની જે તેલ હોય તે તેલનો આપણે ઉપયોગ કરી અને માલિશ કરતા હોઈએ છીએ ત્યારે વધારે આપણે વજન દે અને માલિશ ન કરવું જોઈએ. હળવા હાથે આપણે માલિશ કરવું જોઈએ. મિત્રો, આ સિવાય આપણે ઊંઘ જે છે તે પૂરતા પ્રમાણમાં આપણે ઊંઘ લેવી જોઈએ. મિત્રો, આપણે સૌપ્રથમ આપણે પ્રથમ પ્રયોગ વિશે વાત કરીશું. સ્નાયુના દુખાવા માટે પ્રથમ પ્રયોગ જે છે તે પાણીનો પ્રયોગ છે. મિત્રો, કોઈ પણ આપણને જગ્યાએ દુખતું હોય ત્યાં આપણે પાણી લેવાનું છે. એટલે કે એક ગરમ ડોલ આપણે પાણી લેવાનું છે અને એક ઠંડી ડોલ પાણી લેવાનું છે. મિત્રો, સૌપ્રથમ આપણે જે જગ્યાએ દુખતું હોય ત્યાં આપણે ઠંડા પાણીથી ધાર કરવાની છે અને ત્યાર પછી ગરમ પાણીથી. આ રીતે પહેલાં ઠંડા પાણીથી, ત્યાર પછી ગરમ પાણીથી, ત્યાર પછી ઠંડા પાણી અને ત્યાર પછી ગરમ પાણી. આ રીતે આપણે 8-10 વખત આપણે પાણીની ધાર જે છે તે જે જગ્યાએ દુખતું હોય ત્યાં કરવી જોઈએ. આનાથી જે સ્નાયુનો દુખાવો છે તેમાં તુરંત રાહત થાય છે. આ સિવાય મિત્રો, બીજો જે પ્રયોગ છે તે મેથીનો છે. મેથી આપણે પલાળી દે અને એક દિવસ પલળી જાય ત્યાર પછી આ મેથીના દાણા જે છે તેને આપણે પેસ્ટ એટલે કે મલમ બનાવી લઈ અને જે જગ્યાએ દુખતું હોય તે જગ્યાએ આપણે આ પેસ્ટ જે છે મલમ તે લગાવીશું તો તેનાથી પણ રાહત થઈ જશે. આ સિવાય જે સિંધવ મીઠું છે તેનો પ્રયોગ પણ સારો છે. મિત્રો, સિંધવ મીઠું જે છે તે પથ્થર સ્વરૂપે મળે છે. આ સિંધવ મીઠું જે છે તેને આપણે એક પોટલીમાં 2 ચમચી જેટલું લઈ અને એક પોટલીમાં આપણે જે કપડાની પોટલી હોય તેમાં એક પોટલી વાળી દેવાની છે અને ગરમ પાણી જ્યારે આપણે નહાવાનું કાઢીએ તેમાં આપણે આ પોટલી 5 મિનિટ સુધી બોળી દેવાની છે આ પાણીમાં. ત્યાર પછી આ પોટલી કાઢી લઈ અને હૂંફાળું ગરમ પાણી હોય તેનાથી આપણે નહાવાનું છે. મિત્રો, આ સિંધવ મીઠાનો જે પ્રયોગ છે તે હાઈ બ્લડ પ્રેશર વાળા જે લોકો હોય તેઓએ ન કરવું જોઈએ. મિત્રો, આ રીતે આપણે ઘરગથ્થુ ઉપચારથી પણ આપણે જે સ્નાયુનો જે દુખાવો હોય તેમાં આપણને રાહત મળી શકે છે. થેન્ક યુ.